धोरण चार हिंदी वीडियो नंबर 10.1 दसमो पाठ छे सीख। पाठ नथी पण काव्य छे। शुं छे? काव्य एटले कविता छे। शब्दार्थ पहेला हुं तमने समजावी दईश पाठना। तुम्हें एटले तमने अंधेरा एटले अंधारू पथिक एटले मुसाफर दीपक एटले दीवो प्यास एटले तरस छाव एटले छायडो सीख एटले सीखावण सभी एटले बधा ने खुद एटले पोते। हवे आ बधा आपणे शब्दो जोया। तुम्हें एटले तमने, अंधेरा एटले अंधारू, पथिक एटले मुसाफर, दीपक एटले दीवो, प्यास एटले तरस, छाव एटले छायडो, सीख एटले सीखामण, सभी एटले बधा ने खुद एटले पोते। हवे आपणे जोयुं शब्दो એટલે હવે કાવ્યમાં આપણને શબ્દો ઉપરથી ખબર પડશે કે આનું ગુજરાતી શું થાય। ચલો હવે બચ્ચો સુનો હમારી સીખ। બચ્ચો એટલે બાળકો, બાળકો સુનો હમારી સીખ। દેતા તુમે સૂરજ ક્યાં સીખ। ચિત્રમાં જુઓ સૂરજ દેખાય છે, બાળક દેખાય સુતેલો, એટલે બચ્ચો સુનો હમારી સીખ। સીખ એટલે શીખામણ, કે બાળકો અમારી વાત સાંભળો, શિખામણ સાંભળો। દેતા તુમે સૂરજ ક્યાં સીખ। સૂરજ તમને, સૂરજ દાદા જેવું કે છે એ શું શીખ આપે છે, શિખામણ શું આપે। ખુદ ભી જાગો સબકો જગાવો, ખુદ ભી જાગો સબકો જગાવો, આલસ ઓર નિંદ્રા કો ત્યાગી। આળસ અને નિંદ્રા દૂર કરો અને બધા જાગો એમ। ખુદ ભી જાગો સબકો જગાવો, આલસ ઓર નિંદ્રા કો ત્યાગો। સુરત સરસ મજાની આપણને બધાને શીખ આપે છે કે શરીરમાંથી આળસ અને નિંદ્રા કાઢી નાખો, બરાબર, અને તમે બધા જાગો। બીજો છે દીવો। આ શું છે? દીવો એ આપણને શું શીખ આપશે? બચ્ચો સુનો હમારી શીખ। બચ્ચો એટલે બાળકોને પણ શીખ આપે છે, શું આપે છે? દેતા તુમે દીપક ક્યાં શીખ। દીપક એટલે દીવો, દીપક ક્યાં શીખ દેતા એ। ખુદ કો જલા કર પૂરા, ઉજ્યાલા જગ મે ફેલાવો, ખુદ કો જલા કર પૂરા। દીવો તમે જુઓ આખો વાટ સુધી સળગી જાય, એ સળગે અને તમને બધાને અજવાળવું આપે ને અજવાળવું, પણ એક શબ્દ બોલે નહીં। એટલે એમ કે છે કે બચ્ચો સુનો હમારી શીખ, દેતા તુમે દીપક ક્યાં શીખ। દીપક એટલે દીવો શું શીખામણ આપે છે? ખુદ કો જલા કર પૂરા, ઉજ્યાલા જગ મે ફેલાવો। જગ મે ઉજ્યાલા એટલે ઉજાસ, ચારે બાજુ ઉજાસ ઉજાસ ફેલાવો કે તમે। હવે ત્રીજો નંબર, આ શું દેખાય છે? નદી। શું દેખાય છે? નદી નીકળતી દેખાય છે। બચ્ચો સુનો હમારી શીખ, દેતી તુમે નદી ક્યાં શીખ। બચ્ચો સુનો હમારી શીખ, દેતી નદી ક્યાં શીખ। નદી તુમે ક્યાં શીખ દેતી હે। ખુદ બહેતે રહકર હરદમ, હરદમ એટલે હરરોજ, આખો દિવસ તમે નદી જોજો ચાલ્યા જ કરતી હોય, આગળ 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 આગળ, ક્યાંથી ક્યાંય નીકળે અને ક્યાંય પહોંચે, બરાબર ને, છેલ્લે ક્યાંને મળે, સમુદ્રને, દરિયાને। સભી ચીજો કી પ્યાસ બુઝાવો, નદી પ્યાસ બુઝાવે એટલે પાણી, આપણે અત્યારે જે પીએ છીએ પાણી છે એનું, હવે નર્મદાને, એનું નર્મદા પણ શું છે, એક નદી છે, અને એનું પાણી છે આપણને સુરતથી અહીં સુધી પહોંચાડે છે ને, એવી રીતે બચ્ચો સુનો હમારી શીખ, દેતી તુમે નદી ક્યાં શીખ। ખુદ બહેક બહેતે રહકર હરદમ, સભી ચીજો કી પ્યાસ બુઝાવો, સબકી પ્યાસ તો બહેકર બુઝાવો। ચોથો નંબર છે, બે ઝાડ છે અને બે બાળકો છે। બચ્ચો સુનો હમારી શીખ, દેતા હમે પેડ ક્યાં શીખ। પેડ એટલે ઝાડ, બરાબર, પેડ હમે ક્યાં શીખ દેતા હે। સહન ધૂપ કો કરકે ખુદ, સહન ધૂપ કો કરકે ખુદ, દેતા પથી કો કો છાવ ખૂબ। કેવું સરસ વાક્ય આવ્યું,
सहन दुख को करके खुद, सहन एटले पोते सहन करे छे, धूप एटले आज सूर्य प्रकाश आवे ने बपोरे तमे जुओ तो आपणो चामडी पण बळी जाय एटलो सूर्य प्रकाश आवे, ए झाडनी ऊपर आवे सूर्य प्रकाश, पण झाड शुं करे बधो सूर्य प्रकाश ने सहन करी तमे नीचे बैठा तमने शुं आपे, ठंडक आपे अने छायडो पण आपे। सहन धूप को करके खुद देता पथिको का छाव खूब, पथिको एटले मुसाफरो ने छायडो आपे, जे चाली चाली बैठा क्या बेसा बधा झाड़नी नीचे ते आपने शू आपे छायडो आपे छे। सरस मजानी आपणे कविता जोईए, आपणे कविता बधाए साथे पण गावानी छे। बच्चो सुनो हमारी सीख, देता तुहे सूरज क्या सीख, खुद को भी जगाओ सबको जगाओ, आलस और निंद्रा को त्यागो। हवे आगळ बच्चो सुनो हमारी सीख, देता तुम्हें दीपक क्या सीख, खुद को जला कर पूरा उजियाला जग में फैलाओ। आगळ आगे क्या लिखा है, बच्चो सुनो हमारी सीख, देती तुम्हें नदी क्या सीख, खुद बहते रहकर हरदम सभी चीजों की प्यास बुझाओ। आगे क्या लिखा है, बच्चों सुनो हमारी सीख, देता तुम्हें पेड़ क्या सीख, सहन धूप की करके खुद, देता पथी को छाव खूब। हम अपने सरस मजा ना वीडियो जो कितु सरस लखेलू अंदर, सूरज विषे, दीवा विषे, नदी અને ઝાડ વિશે, બરાબર આ બધા કુદરતી વસ્તુઓ છે। સૂરજ પણ કુદરતી વસ્તુ છે, ભગવાને આપેલી, કુદરત એટલે ભગવાન, ભગવાને આપેલી વસ્તુ સૂરજ, એ એની જાતે ઉજાસ કરે, એની જાતે ઉગે, એની જાતે આત્મે અને આપણને શું આપે, ગરમી અને પ્રકાશ આપે છે। હવે દીવો, આ શું છે દીવો, દીપક ખુલ ખૂબ જલતા હૈ લેકિન હમે સબકો ક્યા દેતા હૈ, रोशनी देता है। नदी है, नदी खुद बहकर कर कहीं 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 से बहकर आती है और हमें हमें ठंडा और निर्मल पानी देती है। ये क्या है, पेड़, पेड़ कैसा है, घटेदार, घटेदार हो तो इस बच्चे लोग बैठे हैं इसके पेड़ के नीचे, सबको क्या देता है, छाव देता है। अब स्वाध्याय, नीचेना प्रश्नोना जवाब लिखो। हवे स्वाध्याय आयो, हवे स्वाध्याय आयो, स्वाध्याय मां प्रश्न पहलो, सूरज बच्चों को क्या सीख देता है, सूरज बच्चों को क्या सीख देता है, वो आपणे बधाए जवाब लखो। सूरज बच्चों को आलस और निंद्रा त्याग कर सबको जगाने की सीख देता है। इतनो मस्त जवाब छे, तो सूरज बच्चों को क्या सीख देता है, तो सूरज बच्चों को आलस और निंद्रा त्याग कर सबको जगाने की सीख देता है। प्रश्न बीजो, दीपक बच्चों को क्या सीख देता है, दीपक बच्चों को क्या सीख देता है, दीपक बच्चों को खुद को जलाकर पूरा उजियाला जग में फैलाने की सीख देता है। दीपक बच्चों को खुद को जलाकर, खुद जलकर पूरा उजियाला जग में, सारे जग में, सारे देश में, सारी दुनिया में फैलाने की सीख हमें देता है। अपने सूरज, सूरज को, सूरज बच्चों को क्या सीख रहे, सूरज बच्चों को आलस और निंद्रा त्यागने की और सबको जगाने की, और दीपक क्या सीख देता है, दीपक बच्चों को खुद को जलाकर पूरा उजियाला फैलाने की सीख देता है। तीसरा, नदी बच्चों को क्या सीख देती है, नदी बच्चों को क्या सीख देती है, नदी बच्चों को सीख देती है कि सदा खुद बहकर
सभी लोगों की प्यास बुझाने की सीख देती है। नदी क्या सीख देती है? नदी सदा खुद बहकर सभी लोगों की प्यास बुझाने की सीख देती है। सभी लोगों के क्या बुझाने की? प्यास बुझाने की सीख देती है नदी हमें। पेड़, प्रश्न चौथो, पेड़ बच्चों को क्या सीख देता है? पेड़ एटले खबर छे ने झाड़, पेड़ एटले झाड़। तो पेड़ बच्चों को क्या सीख देता है? पेड़ बच्चों को सीख देता है कि धूप सहकर भी हमें सबको छाव देनी चाहिए। पेड़ तो कैसी अच्छी सीख देता है, बच्चों को सीख देता है कि धूप सहकर, पेड़ धूप सहकर भी हमें सबको छाव देनी चाहिए। बहुत अच्छी सीख देता है पेड़ कि हमें धूप सहकर भी सब लोगों को छाव देनी चाहिए। प्रश्न पहलो, प्रश्नों ना जवाब पूरा थया। हवे प्रश्न बीजो छे, नीचेना गुजराती शब्दों सामे हिंदी शब्दों लखवाना छे। एक, मुसाफर एटले पथिक, मुसाफर एटले पथिक। बे नंबर, अंधारू एटले अंधेरा, अंधारू एटले अंधेरा। त्रण नंबर, तरस एटले प्यास। चार नंबर, दीवो एटले दीपक, दीवो एटले दीपक। पांच नंबर, शिखामण एटले सीख। अने छ नंबर, जगत एटले दुनिया अथवा जग, जगत एटले दुनिया अथवा जग। हवे अहीं आगळ पाठ आपणो हिंदीनो पूरो थाय छे। हवे कोईनी पासे चोपड़ी नथी, जे आपणो पहेलो जे परीक्षा आवे एनो कोर्स अहीं 1-10 पाठनो पूरो थाय छे। પણ કોઈની પાસે ચોપડીમાં આ સિલેબસ નથી, એટલે આપણે હું જે નોટમાં લખાવું એમાંથી આપણે 1-10 પાઠના સવાલ જવાબો લખવાના છે બધાએ, ખબર પડી? અને એ જ આપણે મોઢે પણ કરવાના છે, એ સવાલ જવાબો છે એમાંથી જોઈ, અને બહુ નથી, એ બે પત્તા છે, એટલે બધાએ હિન્દીની નોટ બનાવીને એમાં જે પીડીએફ આપેલી હોય એમાંથી પૂરું કરવાનું, બરાબર? ચલો, પરીક્ષા 18 તારીખે ચાલુ થાય ત્યાં સુધીનો આપણો સિલેબસ અહીંયા આગળ પૂરો થઈ ગયો. આવજો બાળકો,